ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આઠ ચાલે છે આપણે રાશિની તુલના. હવે એમાં ઘણા બધા મેં દાખલા શીખવાડી દીધા છે. વળતર વ્યાજ, હવે જે છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે આવ્યા છીએ, બરાબર. તો પહેલાં હું તમને થોડું સમજાવું છું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે, બરાબર. તો વ્યાજ કોને કહેવાય? જ્યારે લીધેલી રકમ કે જમા મૂકેલી રકમ પર નિર્ધારિત દરે, નિર્ધારિત સમયે એટલે નક્કી કરેલા સમયે અને નક્કી કરેલું વ્યાજ પ્રમાણે મળતી વધારાની રકમને વ્યાજ કહે છે, બરાબર. પછી સાદું વ્યાજ, તો નક્કી કરેલા વ્યાજના દરે મુદ્દલ પર મળતી એક સરખી વ્યાજની રકમને સાદું વ્યાજ કહે છે, બરાબર. પછી પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એ સરખું જ હોય છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ કહેવાય. પણ જ્યારે પ્રથમ વર્ષનું વ્યાજ હોય અને સાદું વ્યાજ, એ બંને વ્યાજ સરખા હોય છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું વ્યાજ, નક્કી કરેલા સમયગાળાને અંતે મળતું એ વ્યાજ મુદ્દલમાં ઉમેરાય છે. આ વ્યાજ મુદ્દલ પછીના સમયગાળા માટેનું એ મુદ્દલ બને છે. હવે આ મુદ્દલ ઉપર ફરી વ્યાજની ગણતરી થાય છે. આ રીતે વ્યાજ ગણવાની રીતને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે વ્યાજ છ માસે કે એક વર્ષના સમયગાળાના અંતે મુદ્દલમાં ઉમેરાય છે. વ્યાજ ક્યારે મુદ્દલમાં ઉમેરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં ન આવી હોય તો તે સંજોગોમાં એક વર્ષના અંતે વ્યાજ ઉમેરવામાં આવે છે. આવું ધ્યાન રાખવાનું, કીધું ના હોય તો એક વર્ષનું જ વ્યાજ શોધવાનું હોય, બરાબર. પ્રથમ સમયગાળાના સિવાય ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં વધારે હોય છે. રાષ્ટ્રીય યકૃત બેંક એટલે બચત ખાતામાં દર છ માસની મુદતે વ્યાજ ગણીને મુદ્દલમાં ઉમેરવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતામાં દર વર્ષના અંતે વ્યાજ ગણીને ખાતામાં ઉમેરવામાં આવે છે, બરાબર. હવે આપણે સૂત્ર પ્રમાણે જોઈએ તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર, તો SI એટલે વ્યાજ મુદ્દલ કહેવાય. તો સાદું વ્યાજ એટલે કે SI બરાબર PRT અપન 100. તો SI એટલે સાદું વ્યાજ, P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર અને T એટલે મુદત, એટલે કે વર્ષમાં છે એ રીતે. હવે એ સૂત્રની મદદથી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ તો જ્યારે વ્યાજ દર વર્ષે ખાતામાં ઉમેરાતું હોય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજનું શોધવાનું સૂત્ર A બરાબર P કૌંસમાં 1 પ્લસ R અપન 100 કૌંસ પૂરો ને N, જ્યાં N બરાબર T એટલે કે મુદત. જ્યારે વ્યાજની ગણતરી છ માસે કરવામાં આવતી હોય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર બરાબર A બરાબર P કૌંસમાં 1 પ્લસ R અપન 2 એની અપનમાં 100 અને કૌંસ પૂરોને 2N, બરાબર. N બરાબર એક વર્ષમાં થનાર વ્યાજની ગણતરીની સંખ્યા એટલે કે સમયગાળો, બરાબર. હવે જુઓ આ એક દાખલો છે તો હું તમને સમજાવું છું. એ જોજો કે રૂપિયા 15,000નું 5% લેખે એક વર્ષનું વ્યાજ હોય ત્યારે એમ કે બે વર્ષનું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું કીધું છે. તો અહીંયા મુદ્દલ બરાબર P એટલે કે 15,000, વ્યાજનો દર R બરાબર 5% અને T બરાબર 2 વર્ષ. તો SI બરાબર આપણે સૂત્ર લઈ લેવાનું સાદા વ્યાજનું, SI બરાબર P ગુણ્યા R ગુણ્યા T અપ 100. તો P કેટલા છે આપણી જોડે? તો 15,000 છે ગુણ્યા 5 ગુણ્યા 2, R 5% છે, T બરાબર ટાઈમ એટલે 2 છે અને અપન 100. હવે આમાં સીધું જ થઈ શકે છે, 2 0 0 ગયા અને 5 2 10 એટલે કે 150 ને 1 0 એટલે 1500 જવાબ
મળશે બરાબર. આજે સાદું વ્યાજ એક વર્ષનું એ 1500 મળ્યું બરાબર, પણ જ્યારે આપણને વ્યાજ મુદ્દલ કહેવાનું કે ત્યારે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ પ્લસ વ્યાજ, એટલે કે જે આપણું મુદ્દલ 15000 મુદ્દલ છે ને એને મુદ્દલ કહેવાય. તો એ મુદ્દલ પ્લસ વ્યાજ એટલે 15000 પ્લસ 1500 બરાબર 16500 આપણને જવાબ મળ્યો બરાબર. ચલો ઓકે, હવે આ વ્યાજ અને વ્યાજ મુદ્દલ દાખલા શીખજો બરાબર, એ પ્રમાણે તમારે લખવા